કાંતિ ભટ્ટની પત્ની છું એટલા માટે યાદ આ રીતે નથી કરતી, પરંતુ એક હું પત્રકાર પણ છું તો મને એમને મારા પતિને શ્રદ્ધાંજલિ એક પત્રકાર તરીકે આપવી પહેલાં ગમશે કે હું જોઈ રહી છું 40 વર્ષથી હું પણ પત્રકાર છું કે કાંતિ ભટ્ટની સૌથી મોટી કોઈ વિશેષતા હું માનું તો એ છે કે પોતે જે સમાજ માટે લખે છે એ સમાજને એણે સમજવાની જે કોશિશ કરી છે એના માટે એને દાદ આપવી પડે. આ ખોટ એવી છે કે આપણે નહીં કહી શકીએ કે પૂરા હશે, સમય સાથે પહેલી થઈ જશે, આપણે યાદી તો રહેવાની જ છે. ખાસ કરીને કાંતિભાઈએ કાંતિભાઈ પત્રકારત્વ ગુજરાતી પત્રકારો માટે દિશાની દશા પણ બદલી છે. એમને આવ્યા પછી એ બી યુગ શરૂ થયો, કાંતિ ભટ્ટ યુગ શરૂ થયો ગુજરાતી જર્નાલિઝમમાં. અને ચિત્રલેખાની સાથેના સંસ્મરણો તો ઘણા જ છે, લગભગ 50 વર્ષથી હું એમની સાથે સંકળાયેલો. ગુજરાતી પત્રકારતાને તો બહુ જ મોટો લોસ ગયો છે, પણ મને અંગત રીતે મારા પિતાજી ગયા ને એ પછી એટલું દુઃખ આજે થયું છે કે મને માનસ સંતાન કહેતા, અને હું સૌરાષ્ટ્રના નાનકડા ગામમાં સાયકલના પંક્ચર સાંધતો અને ખેતરોમાં કામ કરતો, ત્યાંથી એક પોસ્ટકાર્ડ લખીને એમણે મને પત્રકાર બનાવ્યો. અને બસ એટલો સંતોષ છે, દુઃખ છે એમના જવાનું, પણ સંતોષ એટલો છે કે અમે 20 જુલાઈએ એમનો બર્થડેનું અમે સેલિબ્રેશન એક સરસ મજાનું કર્યું, એમાં કાંતિભાઈએ એન્જોય કર્યું. ગુજરાતી સાહિત્યના પ્રણેતા હતા, અમારા ગુજરાતી વિચારમંચ સાથે પણ એ જોડાયેલા હતા. હંમેશા એ એક જ સંદેશો આપતા કે માતૃભાષાની અંદર જે પ્રાથમિક શિક્ષણ જો મળે, કારણ કે જે હંમેશા એમના શબ્દો મને યાદ છે કે ગમે તેવું બાળક ઇંગ્લિશ મીડિયમમાં પણ ભણતું હોય પણ એને સ્વપ્નું આવશે તો એ ગુજરાતી ભાષામાં આવશે, એ ગુજરાતી હશે. તો જો માતૃ હૃદય અને મનની ભાષા એક જ હશે અને એનો સંગમ થશે તો એની ઉન્નતિ થશે. અમારા ગુજરાતી વિચાર મંચના અનેક કાર્યક્રમોમાં પણ એમણે હાજરી આપી છે. તો વરિષ્ઠ પત્રકાર હરિ દેસાઈએ કાંતિ ભટ્ટના અવસાન પર દુઃખ વ્યક્ત કર્યું. તેમણે કહ્યું કે ગુજરાતી પત્રકારત્વ એ ભીષ્મ પિતામહ ગુમાવ્યા છે, જેમની ખોટ ક્યારેય નહીં પુરાય. એ પત્રકારત્વ જીવતા હતા, પત્રકારત્વ એમનો શ્વાસ હતો, અને છેલ્લે સુધી મને લાગે છે હમણાં જ એમનો જન્મદિવસ ગયો ત્યારે ખૂબ નાચ્યા પણ ખરા એ જન્મદિવસની પાર્ટીમાં, અને મને લાગે છે છેલ્લે સુધી એમની કોલમો ચાલતી રહી. એટલે હું તો એમને આમ તો ગુજરાતી પત્રકારત્વની અંદર અત્યારના યુગના ભીષ્મ પિતામાં કહું તો એમાં જરાય અતિશયો